कुदरती आफतोना कपड़ा समय सहित लोकोनी सुविधा माटे हर हमें सेवारत एसटी निगम राज्यों गौरव छे। मुख्यमंत्री श्री विजयभाई रूपाणी नलिया खाते रुपया 180 लाख थी वधुना खर्चे नवनिर्मित डेपो वर्कशॉपनु ई लोकार्पण करता मुख्यमंत्री विजयभाई रूपाणी वर्कशॉपनी बस मेंटेनेंस क्षमता 50 बस प्रतिदिन 1,47,276 चौमी जमीन पैकी 731.39 चौरस मीटर बांधकाम बे बस सर्विस पीट अने डेपो मैनेजर ऑफिस सहित तमाम माळखागत सुविधाओं भूजमां तारीख 20 जून अने राज्यना शिक्षण अने सामाजिक आर्थिक विकास सहित सर्वांगी विकासमां सुदृढ़ अने सुनियोजित वाहन व्यवहार अने संदेशा व्यवहारनी भूमिका महत्वपूर्ण बनी रहे छे। आथी माळखाकीय विकासमां छेवाड़ाना ग्राम्य विस्तारोने रोड रस्ता साथे वाहन व्यवहारनी राज्यना मुख्य शहेरो साथे सांकळवाना कामोने राज्य सरकार अग्रिमता आपी छे। आ तके कोरोनाना कपड़ा समये अन्य राज्यना कामदारो सहित જરૂરિયાતમંદોને ગંત વ્યવસ્થાને પહોંચાડવાની કપડી કામગીરી નિભાવવા બદલ બિરદાવતા કહ્યું કે કુદરતી આફતોના કપડા કાળા સાથે લોકોમાં સામાજિક આર્થિક ઉત્કર્ષતામાં નફાકારતા નહીં પણ સેવા ભાવનાને અગ્રેસર સેવારત એસટી નિગમ રાજ્યનું ગૌરવ છે। આ તકે અંદાજે રૂપિયા 45 કરોડના ખર્ચે નિર્માણ થયેલી આધુનિક સુવિધા સંપન્ન 5 નવનિર્મિત આરટીઓ કચેરી અને એસટીઓ નિગમના 7 માળખાગત વિકાસના કામો લોકોની સુવિધામાં વધારો કરશે તેવી શુભેચ્છા પાઠવતા કોરોના મહામારીને પ્રજાજનો સહિયારા પ્રયાસો વડે નિશ્ચિતપણે મહેનત કરશે તેવો સંકલ્પ વ્યક્ત કર્યો। રાજ્યના એસટી નિગમને અદ્યતન માળખાગત સુવિધાસભર બનાવવા માટે ખાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપડેશન અન્વયે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં નવનિર્મિત 4 બસ સ્ટેશન વર્કશોપ એક્સ્ટાપ કોલોની 5 પ્રાદેશિક વાહન વ્યવહાર અને અધિકારીઓની કચેરીનું ઈ લોકાર્પણ ગાંધીનગર ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરાયું। વાહન વ્યવહાર શ્રી આરસી ફળદુઆએ આ પ્રસંગે જણાવ્યું કે રાજ્યના સર્વાંગી વિકાસ માટે તત્પર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દૂરદર્શી અને નિર્ણાયક પ્રયાસો થકી ગુજરાત રાજ્ય વિકાસની હરફેર ભરી છે। સામાન્ય માનવીની સેવા અને સુવિધામાં વધારો કરવા માટે સતત કાર્યરત સંવેદનશીલ અને મુખ્યમંત્રી રૂપાણીના માર્ગદર્શનમાં અન્ય રાજ્યોના કામદારોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે એસટી નિગમના કર્મયોગીઓની સેવાઓની આ તકે બિરદાવી હતી। લોકાર્પણ કાર્યક્રમમાં શરૂઆતમાં વાહન વ્યવહાર ઈશ્વરસિંહ પટેલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને મંત્રી આરસી ફળદુ સહિત ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સાથે નવા માળખાગત વિકાસના કામો સહિત નવા આધુનિક ટેકનોલોજીથી સુવિધાસભર આરટીઓ ભવનોના લોકાર્પણ થકી રાજ્યના પ્રજાજનોની સુવિધામાં પણ વધારો થશે। ઈ લોકાર્પણ કાર્યક્રમમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપડેશન અંતર્ગત કચ્છ જિલ્લાના છેવાડાના નલિયા ખાતે 180.90 લાખના ખર્ચે નવનિર્મિત અત્યંત આધુનિક ડેપો વર્કશોપનું લોકાર્પણ યોજાયું। આ સાથે કચ્છના છેવાડાના વિસ્તાર ગણાતા નલિયા ખાતે આધુનિક ડેપો ઉપલબ્ધ થવાની વાહન વ્યવહારની સુવિધામાં વધારો થશે। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ લોકાર્પણના પ્રસંગે નલિયા બસ ડેપો ખાતે કચ્છના કલેક્ટર ડીકે પ્રવીરા પ્રાંત અધિકારી દેવેન્દ્રસિંહ ઝાલા મામલતદાર ડામોર તાલુકા પંચાયત ઉપપ્રમુખ હુકુમતસિંહ જાડેજા જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ પૂર્વ ધારાસભ્યો પદ્મસિંહ જાડેજા ડિવિઝન કંટ્રોલ સીડી મહાજન અને ડેપો મેનેજર વિશાલ ગોસાઈ સહિત નગરશ્રેષ્ઠીઓ એસટી વિભાગના કર્મચારીઓ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી સાથે ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય રમેશ ભાનુશાલી નલિયા। રાજ્યના અનેક જિલ્લાઓની અંદર આજે વર્કશોપ બસ ડેપો અને આરટીઓ કચેરીના આજે લોકાર્પણ કરવામાં આવ્યા હતા અને સીધે સીધા ઈ લોકાર્પણના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, વાહન વ્યવહાર કેબિનેટ મંત્રી શ્રી આરસી ફળદુ સાહેબ તેમજ
राज्य कक्षाना मंत्री श्री ईश्वरभाई ईश्वरसिंहजी पटेल अने अन्य सर्वे जिलाना सांसदश्रीओ धारासभ्यश्रीओनी उपस्थितिनी अंदर विविध आजे लोकार्पण थया। कच्छ जिलानी अंदर पण नलिया मुके अमे आजे वर्कशॉप अने नवा बस स्टेशननुं आजे लोकार्पण करवामां आव्युं छे, त्यारे हूँ अत्रेथी अबड़ासा ने कच्छनी प्रजा जनता वती राज्य सरकारनो अत्रेथी हूँ आभार व्यक्त करूँ छूँ। राज्यना मुख्यमंत्रीश्रीनो पण हूँ आभार व्यक्त करूँ छूँ, कारण के अबड़ासा एक देशना छेवाड़ानो विस्तार छे, तालुको छे, अने लोकोनी सुविधा माटे सेवा माटे आजे अद्यतन आ नवो वर्कशॉप अने बस स्टेशननुं बिल्डिंग जे आजे अहीं लोकार्पण करवामां आव्युं छे।